આજે આપણે ગણિતના તાસની અંદર ફરીથી મળ્યા છીએ ચેપ્ટર નંબર 2 આકાર અને ગુણા આગળના તાસની અંદર આપણે શીખી ગયા કે ઘડિયાળ એ એની અંદર જે સમય થયો છે તો એ કાંટા દ્વારા કયા પ્રકારનો ખૂણો બને એના વિશે આપણે જોઈ ગયા પછી આપણે ઘડિયાળની અંદર ફક્ત સમય આપ્યો હતો અને કાંટા આપ્યા નહીં હતા તો એ શું કર્યું આપણે સમય પ્રમાણે કાંટાઓ દર્શાવતા પણ શીખ્યા અને એ કાંટાઓ પરથી કયા પ્રકારનો ખૂણો બને છે એ પણ આપણે જોઈ ગયા પછી આપણે બીજી એક વસ્તુ પણ જોઈ ગયા કે જો કોઈ ખૂણાનો માપ આપ્યું હોય તો એ ખૂણાની અંદર કેટલા માપનો આપણે ખૂણો ઉમેરીએ તો આપણને કાટકોણ મળે તો આપણે એનું સૂત્ર જોઈ ગયા કે કાટકોણ બરાબર 90 અંશ ઓછા આપેલ ખૂણાનો માપ તમને યાદ જ હશે બરાબર ને સૂત્ર તો આજે આપણે કોણ માપકની મદદથી ખૂણાની રચના કરતા શીખવાનું છે અરે ખૂણાની રચના એટલે શું કે આપણે જે ખૂણાઓ શીખી ગયા કાટકોણ લઘુકોણ અને ગુરુકોણ તો એ ખૂણાઓ આપણે દોરવાના છે નોટની અંદર તો આજે આપણે એ શીખીશું હવે અહીંયા સેના વડે દોરવાના છે આપ્યું છે કે કોણ માપકની મદદથી તો તમને સવાલ થતો જ હશે કે આ કોણ માપક શું છે તો વિદ્યાર્થી મિત્રો તમે જે કંપાસ બોક્સ લાવો છો તેની અંદર આ પ્રકારનો સાધન હોય અર્ધવર્તુળ આકાર તો એને શું કહેવામાં આવે છે કોણ માપક જે આકૃતિને તમને અહીંયા પણ બતાવી છે તો આ જે તમારું સાધન છે એ શું છે કોણ માપક તો કોણ માપકની મદદથી આપણે તો હવે એક વિધાન હંમેશને માટે યાદ રાખવાનો
કે જે બાજુમાં આપણે કિરણ દોરીશું હવે જો અહીંયા તમને બતાવો આપણે આગળ 0 દોર્યો હતો બરાબર હંમેશા કોણ પર તમારા રીતે લીટી પર જ મૂકવાનું રહેશે વચ્ચે જે તમારો પેટી લીટી હોય ત્યાં તમે બિંદુ દોરવાનો હવે શું કરશો અહીંયાથી આ સાઈડ પર તમે તીર દોરી શકો કારણ કે અહીંયા 0 અને 180 બંને છે કિરણ દોર્યું તે દોરાઈ ગયા પછી આપણે અહીંયા જોવાનું કેટલા
જોઈશ એટલે અહીંયા આગળ મને કેવું અહીંયા દેખાયા એટલે મે શું કર્યું તા એક બિંદુ દોર્યું હવે એ બંને બિંદુને જોડતું એક સુરોરી લઈશ કિરણ બરાબર હવે જે વિદ્યાર્થી મિત્રો આ ખૂણો દેખાય તે તમારો કયો ખૂણો હશે 90° ખૂણો પછી અહીંયાથી આ કિરણ દોરવાનો વિદ્યાર્થી મિત્રો જો તમે આ કિરણ એટલે કે આવું તીરનું નિશાન નહીં કરશો તો તમારા પરીક્ષાની અંદર માર્ક્સ કાપવામાં આવશે એટલે હંમેશા પોઈન્ટ થી તમારે આવી રીતે કિરણ જ દોરવાનું રહેશે જો તમે ફક્ત પોઈન્ટ કર્યો અને આવી રીતે લીટી દોરી લીધી પછી પાછો આના ઉપર કોણ માપક મૂકીને લેકો અહીંયા દોર્યા ફક્ત આ ખૂણો દર્શાવી દીધો પણ જો તમે આ કિરણ દોર્યા નથી તો તમને પરીક્ષાની અંદર આના માર્ક્સ કાપવામાં આવશે બરાબર એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે કિરણ એ હંમેશા દોરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ જે મેં તમને સમજાવ્યું છે એ તમારા નોટબુકની અંદર લખો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો ખૂણો દોરતા શીખીશું કેટલા અંશનો 60° આગળ આપણે 90° ખૂણો શીખી ગયા તો હવે આપણે 60° ખૂણો દોરવાનો છે જે પ્રમાણે પહેલા શીખ્યો તે જ પ્રમાણે તમારી જે લીટી છે તેની ઉપર તમારો કોણ માપક આવી રીતે સીધું મૂકવાનો હવે શું કરીશું અહીંયા વચ્ચેની લીટી પર બિંદુ દોરીશું વચ્ચેની લીટી જ્યાં અહીંયા આપણા લીટીને ટચ કરશે ત્યાં શું દોરીશું બિંદુ હવે આ બિંદુ કે આપણે શું કરવાનું છે કિરણ મેં કિરણ કરી સાઈન કર્યું છે આ બાજુ જમણી બાજુ અહીંયા કાપા પર જે અંક લખ્યા હશે તેનો આપણે ઉપયોગ કરીશું
तो अहीं शुं करीश कीधुं करीश हवे